भारत देश ना वीर जवानों ने श्रद्धांजलि आपवा माटे हाल भारत सरकार द्वारा मेरी माटी मेरा देश कार्यक्रम योजवामां आवी रह्यो छे। मां भारती पर प्राण न्योछावर करनार वीर अने वीरांगनाओने अंजलि आपवा माटे सूरत वेड रोड खाते स्थित श्री स्वामीनारायण गुरुकुल विद्यालयना विद्यार्थीए ए धरती हेम बलिदान की आ भावना साथे शाळाना परिसरमां भारत देशनी विशाळकाय मानव आकृति बनावी हती। એટલું જ નહીં, તેઓએ હાથમાં માટીથી યુક્ત છોડ રાખી માટીને નમન વીરોને વંદનની ભાવના સાથે અર્પણ કર્યો હતો અને વૃક્ષારોપણની પ્રતિજ્ઞા લીધી હતી। બાળકો દ્વારા બનાવવામાં આવેલ ભારત માતાનો નકશો 30x28 સ્ક્વેર મીટર હતો। એમાં ધોરણ 6 થી લઈ ધોરણ 10ના કુલ 750 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। જય સ્વામિનારાયણ। હું ધર્મેશ સલિયા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવના અંતિમ પડાવ પર એક મુહિમ છેડી છે, મેરી માટી મેરા દેશ। આ કાર્યક્રમની ઉજવણીની શરૂઆત થઈ રહી છે ત્યારે દીપ પ્રાગટ્ય તો સુરત જ કરે અને એમાંય તે સુરતનો શિક્ષણ વિભાગ, ડોક્ટર દરજી સાહેબ ડીઓ અને સાથે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર સંગીતાબેન, આ બંનેની પ્રેરણા, આચાર્યશ્રીના ખાસ માર્ગદર્શનો, શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ માનવ આકૃતિની રચના કરવામાં આવી, જેમાં ભારતનો નકશો અને એની અંદર એના હૃદય સ્થાને મેરી માટી મેરા દેશ આ એક માનવ આકૃતિ વિશાળ 30x30 મીટરની સાઇઝ અને 900 જેટલા વિદ્યાર્થીઓએ આની અંદર ભાગ લીધો। ખાસ આનંદની વાત એ હતી કે આજના આ કાર્યક્રમને અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા એવા સુરત શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, એમના ઉપસ્થિતિથી આ કાર્યક્રમને ખરેખર ચાર ચાંદ લાગી ગયા અને આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓની અંદર જે ઉત્સાહ જોવા અને જાણવા મળી રહ્યો હતો એમાં ચોક્કસપણે મોદી સાહેબનું સ્વપ્ન સાકાર થતું હોય એવું ફલિત થતું હતું કે જેનાથી બાળકોની અંદર રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, શહીદો માટેના સન્માનની ભાવના અને આ માટીના વંદન અને માટીના નમન, આ શહીદોને વંદન અને શહીદોને નમન, એનો આ કાર્યક્રમની ઉજવણી અમારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય સુરત ખાતે કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ પાસેમાં કંઈક પ્રેરણા લેવામાં લેવડાવવામાં આવ્યું છે? વિદ્યાર્થીઓ પાસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી છે અને આ પ્રતિજ્ઞા તો અત્યારે ભારત સરકાર દ્વારા એક એપ્લિકેશન થ્રુ, એક વેબસાઇટ થ્રુ ફોટો અપલોડ કરી, સેલ્ફી અપલોડ કરી અને પ્રતિજ્ઞા લેવાનું એક મુહિમ કરવામાં આવી છે। આજે સુરત શહેરની આ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની અંદર લગભગ 1000 જેટલા બાળકોએ આ પ્રતિજ્ઞા લીધી, એમાં શિક્ષકો, આચાર્યશ્રી, મેયર સાહેબા અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પણ જોડાયા હતા અને આ પ્રતિજ્ઞાનું મુખ્ય ઉદ્દેશ એ હતો કે હું ભારત દેશને ડેવલપ્ડ કન્ટ્રી તરીકે બનાવીશ અને એ માટે એક નાના એવા પ્રતિક સ્વરૂપના ફૂલ છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું કે આ ભારત હરિયાળું ભારત બને અને એની હરિયાળી પુષ્પ છોડ એના થકી તો છે જ, પણ એના આ જે બાળકો છે જે ભારતનું ભવિષ્ય ઘડવા જઈ રહ્યા છે એના થકી પણ ભારતની હરિયાળી છે।